ગુજરાત સરકાર દ્વારા 20મી તારીખથી સિટી લિમિટની બહાર જે ઉદ્યોગો આવેલ છે એને ચાલુ કરવાનો નિર્ણય લેવામાં આવેલ, જેના અંતર્ગત 35,000 કરતાં પણ વધારે ઉદ્યોગો હાલ ચાલુ થયા છે અને 3.25 લાખ કરતાં લેબરર્સ ત્યાં અત્યારે કામ કરી રહ્યા છે. જીઆઈડીસી વિસ્તારોની વાત કરીએ તો ત્યાં પાણીનો જે વપરાશ છે એ સામાન્ય સમયના લગભગ 50% સુધી પહોંચી ગયો છે, જેનાથી ખબર પડે કે અત્યારે જીઆઈડીસી એરિયામાં પણ ફેક્ટરીઓ ધીમે ધીમે ધમધમવા માંડી છે, પૂર્વત રીતે ત્યાં કામ ચાલુ થયું છે. આજે માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા ઉદ્યોગોના હિતમાં એક બીજો ખૂબ જ મહત્ત્વનો નિર્ણય લેવામાં આવેલ છે. જે ઉદ્યોગો એક્સપોર્ટ માટે કામ કરતા હોય, જે ઉદ્યોગો પાસે એક્સપોર્ટ્સના ઓર્ડર હોય અને સિટી લિમિટમાં આ ઉદ્યોગો આવેલા હોય અને કન્ટેનમેન્ટ ઝોનની બહાર હોય, તેવા ઉદ્યોગોને પણ માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા 25 એપ્રિલથી ચાલુ કરવાનો નિર્ણય લેવામાં આવેલ છે. એટલે કે ઉદ્યોગ એક્સપોર્ટ ઓરિએન્ટેડ હોય, એક્સપોર્ટ માટે એમની પાસે ઓર્ડર્સ હોય અને સિટી લિમિટમાં આવતા હોય પરંતુ કન્ટેનમેન્ટ ઝોનની બહાર હોય, એવા ઉદ્યોગોને પણ સિટી વિસ્તારમાં પણ મુખ્યમંત્રીશ્રીએ 25 એપ્રિલથી મંજૂરી આપવાનો, છૂટછાટ આપવાનો નિર્ણય લીધો છે. આવા એક્સપોર્ટ ઓર્ડર ધરાવતી ઔદ્યોગિક કંપનીઓ જે શહેરી વિસ્તારમાં આવે છે પરંતુ કન્ટેનમેન્ટ ઝોનની બહાર છે, આવી કંપનીઓએ તાત્કાલિક જિલ્લા કલેક્ટરને કંપની શરૂ કરવા માટે અરજી કરવાની રહેશે અને સોશિયલ ડિસ્ટન્સિંગ, હેલ્થ અને સેફટીને રિલેટેડ તમામ સાવચેતી અને સાવધાનીની સાથોસાથ એક્સપોર્ટનો ઓર્ડર ધરાવતી કંપનીઓ શહેરી વિસ્તારમાં પણ 25 એપ્રિલથી ચાલુ થશે એવી જાહેરાત આજે માનનીય મુખ્યમંત્રીશ્રીએ કરી છે. બીજો એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવેલ છે, રાષ્ટ્રીય અન્ન સુરક્ષા ધારો એટલે કે NFSA, એની હેઠળ કાર્ડ ધરાવતા લગભગ 66 લાખ જેટલા કુટુંબો કે જેમાં ગુજરાતની 3.25 કરોડની વસ્તીનો સમાવેશ થઈ જાય છે, તેવા NFSAના કુટુંબોને જે લોકો દર મહિને રાશનની દુકાન ઉપરથી નિયમિત રીતે પોતાનું રાશન લે છે, 17,000 કરતાં પણ વધારે FPS શોપ્સ ઉપરથી, એવા લોકોને જેને એપ્રિલ મહિનામાં 1, 2, 3 તારીખમાં અનાજ આપવામાં આવ્યો, તેવા NFSAના લગભગ 66 લાખ જેટલા કુટુંબોને 25 એપ્રિલથી વ્યક્તિદીઠ 3.5 કિલો ઘઉં અને 1.5 કિલો ચોખા મફત એટલે કે વિનામૂલ્યે આપવાનો સરકારશ્રી દ્વારા નિર્ણય લેવામાં આવેલ છે અને એનું વિતરણ 25 એપ્રિલથી શરૂ કરવામાં આવશે. એમાં વ્યવસ્થા એવી રીતે રાખવામાં આવી છે કે 25 એપ્રિલે એવા NFSA કુટુંબો કે જેના રેશનકાર્ડનો છેલ્લો આંક 1 કે 2 હોય એને 25 એપ્રિલે ઘઉં અને ચોખા એ સસ્તા અનાજની દુકાન ઉપરથી મફતમાં આપવામાં આવશે. એવા કુટુંબો કે જેનો છેલ્લો રેશનકાર્ડનો આંક 3 કે 4 હોય એને 26મી તારીખે, 5 કે 6 હોય એને 27મી તારીખે અને જેનો છેલ્લો આંક 7 કે 8 હોય એને 28મી તારીખે અને જે રેશનકાર્ડનો છેલ્લો આંક 9 કે 0 હોય એવાને 29મી તારીખે, એમ 25 એપ્રિલથી શરૂ કરીને 29 એપ્રિલ દરમિયાન 5 દિવસમાં NFSA એટલે કે રાષ્ટ્રીય અન્ન સુરક્ષા યોજના એ હેઠળ જેને કાર્ડ આપવામાં આવેલ છે, હું ફરીથી સ્પષ્ટતા કરું, એવા 66 લાખ કુટુંબો છે જે દર મહિને રેશનકાર્ડના દુકાન ઉપરથી પુરવઠો મેળવે છે,
આ મહિનામાં એમને પહેલી બીજી અને ત્રીજી તારીખે અનાજ આપવામાં આવ્યું છે. એને ફરી વખત ઘઉં અને ચોખા, ઘઉં 3.5 કિલો વ્યક્તિ દીઠ અને ચોખા 1.5 કિલો વ્યક્તિ દીઠ 25 થી 29 વચ્ચે ફરીથી મફતમાં આપવામાં આવશે. બાકી રહી જતા જે કુટુંબો રહેશે, કોઈ અનિવાર્ય કારણોસર જો 25, 26, 27, 28 અને 29 એ ક્રમ પ્રમાણે જો પોતાનો પુરવઠો ન મેળવી શકે, એના માટે 30મી તારીખે વ્યવસ્થા કરવામાં આવશે. એટલે વિતરણની કામગીરી 25મીએ શરૂ કરીને 30મી એપ્રિલ સુધીમાં પૂર્ણ કરી દેવામાં આવશે. એક અન્ય મહત્વનો નિર્ણય છે, જેમાં અત્યારે COVID-19ને રાષ્ટ્રીય આપત્તિ તરીકે ઘોષિત કરવામાં આવેલ છે, અત્યારે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ અમલમાં છે, ત્યારે કંપનીઓ દ્વારા GSDMA એટલે કે ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી એને COVID-19 માટે દાન આપી શકાય છે. એમાં મહત્વપૂર્ણ વાત એ છે કે GSDMAને COVID-19 માટે જે દાન આપવામાં આવશે, આ દાન CSRના ખર્ચ તરીકે બાદ મળવાપાત્ર રહેશે. એટલે કે આવી કંપનીઓએ જો COVID-19 માટે ડોનેટ કરવા માંગતા હોય, એ GSDMAમાં COVID-19 માટે ડોનેટ કરી શકે છે, અને કંપનીઓ દ્વારા કરવામાં આવેલ આવું ડોનેશન CSR એટલે કે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટીના ખર્ચ તરીકે બાદ મળવાપાત્ર રહેશે. બીજું, જનજીવનને સામાન્ય કરવા માટે ખાસ કરીને શહેરી અને મહાનગર વિસ્તારમાં પ્લમ્બર, ઇલેક્ટ્રિશિયન, મોટર મેકેનિક, કાર્પેન્ટર, IT રિપેર, AC રિપેર એને પણ કામ ચાલુ કરી શકે એના માટે મુખ્યમંત્રીશ્રીએ કલેક્ટરોને તાકીદ કરી છે કે ઝડપથી એમને મંજૂરી આપવામાં આવે અને કોઈને પણ પ્લમ્બિંગને રિલેટેડ, ઇલેક્ટ્રિશિયનને રિલેટેડ, મોટર મેકેનિકને રિલેટેડ, કાર્પેન્ટરને રિલેટેડ, IT રિપેરને રિલેટેડ કે AC રિપેરને રિલેટેડ કોઈ પણ ફરિયાદ હોય તો આ જે પ્રાઇવેટ સેલ્ફ એમ્પ્લોયડ લોકો છે એમની પાસેથી ઝડપથી આમાં કામ લઈને જનજીવનને પૂર્વવત કરી શકાય. એક બીજી માહિતી છે કે NFSAના જે 66 લાખ જેટલા કાર્ડ હોલ્ડર્સ છે, એમાં સોમ, મંગળ અને બુધ 3 દિવસમાં, સોમવારે 6 જિલ્લામાં, મંગળવારે 12 જિલ્લામાં અને બુધવારે 7 જિલ્લામાં જે 1,000 રૂપિયા કાર્ડ દીઠ DBTના માધ્યમથી જમા કરાવવામાં આવેલ છે, આજે 8 મહાનગરોમાં આ કામગીરી ચાલી રહી છે. અને અમારું અનુમાન છે કે આજે 7 સુધીમાં 11,35,000 લોકોના એકાઉન્ટમાં કુલ લગભગ 113 કરોડ રૂપિયા જમા થઈ જવાના છે. એમ અત્યાર સુધીમાં કુલ લગભગ 34 લાખ કુટુંબોના એકાઉન્ટમાં 1,000 રૂપિયા જમા કરાવવામાં આવેલ છે, જેમાં લગભગ 340 કરોડ રૂપિયા અત્યાર સુધીમાં કોઈ પણ જાતની અરજી કે ફોર્મેલિટી કર્યા વગર DBTના માધ્યમથી સીધે એકાઉન્ટમાં જમા કરાવવામાં આવેલ છે.